દર્શક મિત્રો, આપને હું અત્યારે સૌરાષ્ટ્રની સફર તરફ લઈ જઈ રહ્યો છું. સૌરાષ્ટ્રમાં અમરેલી નામનો જિલ્લો લીલીયા તાલુકાનો એકલેરા ગામ છે. એકલેરાની અંદર અમે એક બેનને મળી રહ્યા છીએ. એમને પ્રોબ્લેમ હતો અને પ્રોબ્લેમમાં એમને દવા લીધેલી ડૉક્ટરની, દવાથી ફાયદો નથી થયો, તો ફાયદો કેવી રીતે મળ્યો છે એ જાણકારી મેળવી એમની પાસેથી. શું તમારું નામ છે? વીમળાબેન. આખું નામ? વીમળાબેન કલ્યાણભાઈ બાબરિયા. હવે તમને શું પ્રોબ્લેમ હતો? મને પગ દુખતો હતો, ગોઠણ. કેટલા ટાઈમથી? દોઢ મહિનાથી. દોઢ મહિનાથી? દોઢ મહિના. એટલે ટૂંકમાં દોઢ મહિનાથી તમને જાણ થઈ હતી, બરાબર ને? પછી તમે દવા ક્યાં લીધેલી? મહાવીરમાં, દામનગર પાસે. દામનગર મહાવીરમાં? તો ડોક્ટર સાહેબે શું તમને, તમારી સારવાર શું કરેલી એમણે? એને દવા દીધી છે અને લેબોરેટરી કરાવી અને એક્સરે કઢાવ્યો, તો એને એમ કીધું કે આ ફેર નહીં પડે તો તમારું ઓપરેશન તો આવવાનું. એટલે ફેર કેટલા મહિના સુધી દવા લેવાની કીધેલી? છ સાત મહિના હોય. છ થી સાત મહિના. મિત્રો, આ એ સાહેબે લખેલું પ્રિસ્ક્રિપ્શન છે. આ છે એની દવા. આ છે મહાવીર મેડિકલ. અને એ દવા, આ ડોક્ટર સાહેબની દવા લેવાથી તમને શું થતું હતું? એ શરીર ધરતું હતું ને પેટમાં બળતરા પડતી હતી ને આખું શરીર આમ કપાતું હતું, એમ થતું, કમજોરી હતી, બરાબર ને? દવા લેવાથી પેટમાં બળતરા અને શરીરમાં કમજોરી, હા, અને ખવાતું નહીં, હસોડું, ભૂખ નહોતી લાગતી એ દવાની ગરમીના કારણે. પછી તમને આ જે એક્સરે તમારો લીધો છે, આ એક્સરે લીધો તો સાહેબ શું કીધેલું તમને? એને એમ કીધું કે ઓપરેશન આવશે, આ કાળો પગ થઈ ગયો છે ને એટલે. મિત્રો, અહીંયા ઉપર બતાવે છે કે ભાઈ ઉપરનો ભાગ કાળો થઈ ગયેલો છે અને ઓપરેશન આવશે. છ મહિના સુધી દવા લેવાની, દવા લેવાથી ફાયદો ન થાય તો ઓપરેશન આવશે, એવું કીધેલું ને? હા, બરાબર છે. તો દવા લેવાથી, આમ દવા તમે લીધી હતી કેટલો ટાઈમ? લીધો દોઢ મહિનો. દોઢ મહિનો દવા લીધી, કોઈ ફરક નહોતો? નહોતો. શરીરમાં ધુજારી પણ ચાલુ હતી અને શરીરમાં ગોઠણને સોજો હતો એવું કહેતા હતા? હા, હોજી ગયો હતો. નહોતો ઊભું ન થવાતું, ઊભું નહોતું થવું, તો ચલાતું નહોતું નહીં. હા, પછી નો વળાય, પગ લાંબો ન થાય, ટૂંકો ન થાય, અડધો રે. મતલબ લાંબો પગ કરીને તમે બેસતા હતા? લાંબો પણ થતો નહોતો, મતલબ વાળેલો પગ રાખતા હતા? હા, અડધો વાળેલો રાખતી હતી, બરાબર છે. કામ કરતી ને તો અડધો પગ વાળેલો, બે હાથું નહીં હરખું, બેસાતું નહોતું, એવી રીતે કામકાજ કરતા હતા. ઓપરેશન કરાવવા તમે રેડી હતા? ના, નહોતો કરવું અમારું ઓપરેશન. તે હાટવા દવા ચાલુ કરી છે. કઈ દવા બતાવો તો. મિત્રો, આ જોઈન્ટ કેર નામની કેપ્સ્યુલ છે અને સાથે આ જે પાવડર છે નેચરામોર નામનો, આ ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ એવું અહીંયા લખ્યું છે. કોઈ સ્પેશિયલ સાંધાના દુખાવાની દવા ગઈ હતું નથી. હવે આ કેપ્સ્યુલ છે એ જે સાંધાના દુખાવા માટે, મતલબ કેલ્શિયમ ગાદી બનાવે છે. કેટલા પેકેટ પીધા છે એના? એક પીધું છે અને એક ડબ્બો પીધો છે. એક એક વસ્તુ, મતલબ એક પેકેટ કેપ્સ્યુલ, બીજું પેકેટ ચાલુ છે? હા, બીજું ચાલુ કર્યું. પાવડરનો ડબ્બો પૂરો થઈ ગયો? હા, એક પૂરો થઈ ગયો અને બીજો ચાલુ કર્યો છે. હવે કેમ લાગે છે? હવે સારું થઈ ગયું છે. હા, ગોઠણ દુખાવાની વાત કરતા હતા, પગ તમે આમ ચાલી શકતા નહોતા, વાળી શકતા નહોતા પગ, એ તમારી સ્થિતિ હતી, બરાબર? તો અત્યારે ગોઠણનો સોજો ઉતરી ગયો? અને તો પલોઠી વાળીને બે અડધી પોણી કલાક બેહું તો મને કઈ થતું નથી. હા, બરાબર. પછી તમે ખોરાક નું કહેતા હતા એમાં કેમ છે? અમારે હાથ રોટલી હું ખાઈ જાઉં છું. ટાણે પેલા કેટલી ખવાતી હતી દવા ચાલુ હતી ત્યારે? બે થી ત્રણ. ત્રણ તો ખોરાક પણ લેવાય છે. અને શરીરમાં સ્ફૂર્તિ કેવી લાગે છે? સારું થઈ ગયું. હા, સાવ સારું થઈ ગયું છે. સારું થઈ ગયું, શરીર સારું થઈ ગયું, શરીર પણ સારું થઈ ગયું છે. દુખાવાના નામે હવે ઓપરેશનની જરૂર લાગે છે? નહીં. તમે ચાલી શકો છો? હા, હવે બહુ સારું છે. મારે ચાલીને બતાવો તો જરા, મને મૂકી દો એને એક બાજુ. તમે ચાલો તો ફળિયામાં, દૂર સુધી વહી જાઓ, ઉતાવળ આલો જરા. હવે આવી જાઓ તો પાછા. હવે તમે જોઈ, એકદમ સ્પષ્ટ ચાલે છે, એના પગની કોઈ લક્ષણ જણાતા નથી. તો તમે આ વસ્તુ લીધાથી તમને સંતોષ છે? તો ઘણા બધા દર્દીઓ આવા સાંધાના દુખાવામાં પીડિત હશે, એને તમારી શું ભલામણ છે? એને આ લેવાની જરૂર છે, ખાસ ખાસ ડોક્ટરની દવા લેવાથી ફાયદો નથી થયો તમને અને આનાથી ફાયદો થયો છે, તો લોકોને આની જરૂરિયાત છે અને તમને સંતોષ છે, બરાબર છે? સંતોષ છે ને તમને? તો માહિતી આપવા બદલ તમારો આભાર.